અમારી D9 ન્યૂઝ YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, ક્લિક કરો, બે આઇકન કરો અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ. સુરતમાં છેલ્લા લાંબા સમયથી નશાનો કારોબાર ઉપર પોલીસે દવાઈ બોલાવી છે. મહિધરપુરા પોલીસે મુંબઈથી ડ્રગ્સનો જથ્થો લઈને આવેલા એક યુવકને ઝડપી પાડ્યો હતો. જો કે આ યુવક પાસેથી પોલીસે 1.56 લાખની કિંમતનો ડ્રગ્સ મળી આવ્યો છે. ગુજરાતમાં તેમજ સુરતમાં છેલ્લા ઘણા સમયથી યુવાનો નશાના રવાડે ચડી ગયા છે અને પોતાની જિંદગી બરબાદ કરી રહ્યા છે. આવા સમયે સુરત પોલીસ કમિશનર દ્વારા ખાસ નશાનો કારોબાર કરતા હોય તેવા લોકોને ઝડપી પાડવા માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જેમાં થોડા દિવસો થયા અને માલ લઈને આવતા લોકોને ઝડપી પાડવા માટે ખાસ પોલીસ દ્વારા રચના કરવામાં આવી. જ્યારે મુંબઈથી એક વર્ષમાં જ લઈ અવાતો અને જાણકારી સુરતના મહિધરપુરા પોલીસને મળી હતી અને આ જાણકારીના આધારે પોલીસે સેન્ટ્રલ બસ સેન્ટ્રલ નજીક વોચ ગોઠવી હતી અને એક યુવાનને ઝડપી પાડવામાં આવ્યો. જો કે પકડાયેલા ઈસમનું નામ આમિર ખાન શાહરૂખ ખાન પઠાણ છે, જે વિસ્તારમાં રહે છે અને તે આ MD ડ્રગ્સ મુંબઈ બોરીવલીથી એક રિક્ષાવાળા પાસેથી લઈને સુરત આવ્યો હતો તેવી હકીકત સામે આવી છે. જો કે આ વ્યક્તિ લાંબા સમયથી આ જ પ્રકારે ડ્રગ્સની હેરાફેરી કરતો હોવાનું પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે. જો કે આ ઈસમ પોતે આ MD ડ્રગ્સ લાવીને વેચાણ કરતો હોવાનું સામે આવ્યું છે. પોલીસે 15.58 ગ્રામ ડ્રગ્સ કબજે કર્યું હતું અને આ ઈસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જો કે આ યુવકની પૂછપરછ માટે મુંબઈ કનેક્શન મળી આવતા આગામી દિવસમાં મુંબઈ ખાતે પણ પોલીસ તપાસ જાય તેવી શક્યતાઓ છે. કેવી રીતે સુરતમાં આ નશાનો કાળો કારોબાર ચાલી રહ્યો છે તેને લઈને પોલીસ સતર્ક બની છે અને થોડા દિવસ થયા અને આ પ્રકારના મામલા સામે આવી રહ્યા છે, જ્યારે પોલીસ દ્વારા કડક હાથે કાર્યવાહી કરવામાં આવી રહ્યા છે, જેને લઈને આવા મામલાઓ સામે આવી રહ્યા છે. હાલ તો પોલીસે આરોપીની ધરપકડ કરી છે અને વધુ કાર્યવાહી હાથ ધરી છે. અક્ષય વાઢેર, D9 ન્યૂઝ, સુરત.